નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ. મિત્રો, આપણી જે સિરીઝ ચાલે છે જીવનને સફળ બનાવવાના સરળ ઉપાય, એ બાબતમાં મેં ઘણી વખત બધાને કીધું છે કે ભાઈ તમારા કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો મોકલો. તો આવો એક પ્રશ્ન આવ્યો છે કે ભાઈ રસોઈમાં, રસોડામાં આપણે કેવા વાસણ વાપરવા જોઈએ, કેવા રાખવા જોઈએ. તો મિત્રો, એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. આ જે પ્રશ્ન છે તે આપણા ઘરમાં બહુ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લેવા જેવો પ્રશ્ન. મિત્રો, આપણે વર્ષો પહેલાં જ્યારે સ્ટીલ એલ્યુમિનિયમના વાસણ નહોતા, ત્યારે તાંબા, પિત્તળ, કાંસુ, જર્મન, ચાંદી આવી ધાતુઓના વાસણ બનતા. રસોઈમાં વપરાતા તાંબુ, પિત્તળ, ખાવામાં વપરાતું જર્મન સિલ્વર કે ચાંદીના વાસણ અથવા કાંસાના વાસણ. તો ધીરે 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 તાંબા પિત્તળનો ક્ષય થયો, ધીરે ધીરે પદ્ધતિ ચાલી ગઈ, તાંબુ પિત્તળ મોંઘું થયું અને એની સામે આવ્યું સ્ટીલ અને એલ્યુમિનિયમ. તો સ્ટીલ અને એલ્યુમિનિયમ એ શનિ અને રાહુના એ છે. આપણા ભારતના અમુક પ્રદેશોમાં લોખંડના વાસણ આજે પણ વપરાય છે. લોખંડના વાસણમાં આપણે આપણી બોડીને આયન મળે છે. ખાસ કરીને તમે જોશો ને તો રાજસ્થાન પછીનો જે પ્રદેશ છે, મધ્યપ્રદેશની ઉપરની બોર્ડર, રાજસ્થાન, ઉત્તર બાજુના બધા રાજ્યો, એમાં લોખંડની મોટી કડાઈમાં દૂધ ગરમ થતું હોય છે. પેલો તબીથો લઈને ધીરે 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 હલાવતો હોય, રબડી જેવી વસ્તુ બને છે, દૂધ ગરમ રાખે છે. તો આ જે છે એ આપણા શરીરને આયન આપે છે. પણ આપણે આપણા રસોડામાં જે એલ્યુમિનિયમ વાપરીએ છીએ એ આપણા માટે નુકસાનકર્તા છે. તો મિત્રો, જનરલી આ જે પ્રશ્ન પૂછાયો છે એનો જવાબ હું આપું તો કે તાંબા પિત્તળના વાસણ આપણા માટે સૌથી બેસ્ટ રસોઈ માટે, એમાં પિત્તળના વાસણ સૌથી બેસ્ટ. તો મિત્રો, આને જો તમે સમજો તો બહુ સરસ તમને ફાયદો મળે છે. તાંબુ પિત્તળ સૂર્યમંગળની ધાતુ છે, બરાબર. તાંબુ મંગળ છે, પિત્તળ સૂર્ય છે. અસલના જમાનામાં મેં જોયું છે, હું નાનો હતો ત્યારે અમે કોઈના ઘરે જતા તો આમ ઘરની આગળના રૂમમાં અભરાયો હોય આમ ચારે બાજુ, અને એની પર તાંબા પિત્તળના ડેગડા, થાળી આ તે બધું એકદમ ચકચકાટ માંદીને મૂકેલું હોય. તો એમાંથી નીકળતી સૂર્યમંગળની ઓરા માનવ જીવન માટે જરૂરી હતી અને તે વખતે એ લોકોના સ્વાસ્થ્ય પર બહુ સારી અસર આવતી. હવે આપણે જોઈએ છીએ બહુ નાની ઉંમરમાં રોગો થાય છે, તકલીફ આવે છે, આપણે દવાખાને જવું પડે છે. તો એલ્યુમિનિયમમાં જે રસોઈ રંધાય છે એ આપણા માટે નુકસાનકર્તા છે. તો આ પ્રશ્નના જવાબમાં હું એટલું જ કહીશ કે બને ત્યાં સુધી રસોડામાં આવા વાસણોનો ઉપયોગ ઓછો થાય તો વધુ સારું. કારણ કે અત્યારે વાસણ બજારમાં આ જ મળે છે તો આપણે વાપરીએ, પણ બને એટલો ઓછો કરો. શક્ય હોય જો તમારી પાસે જૂના તમારા વારસામાં આવેલા વાસણો હોય તાંબા પિત્તળના તો એનો યુઝ કરો, એમાં રાંધો, તમને બહુ સારું ફળ મળશે. અને આ એક એવી વૈજ્ઞાનિક એની સાથે જોડાયેલી છે કે ભાઈ તાંબુ પિત્તળ એમાં જે રસોઈ થાય છે બહુ સરસ હોય, શરીર માટે પોષક હોય અને એમાંથી આપણે સારું ફળ મળે છે. એલ્યુમિનિયમમાં રંધાતી રસોઈ આપણે ભવિષ્યમાં મોટા રોગ, કેન્સર સુધી ઘસડી જાય છે. તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ અને એને સમજીને ઓછા વાપરવા જોઈએ અથવા એનો ત્યાગ કરવો જોઈએ. બીજી સગવડ છે તો એનો ત્યાગ કરો, સગવડ નથી તો એનો ઓછામાં ઓછો ઉપયોગ કરો, બરાબર. તો મિત્રો, આ જાણકારી જો તમને ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા સબસ્ક્રાઈબ કરે અને આગળ શેર કરે, જેથી કરીને ઘણા લોકો સુધી આપણે આ જાણકારી પહોંચાડી શકીએ અને એ લોકો પણ પોતાના જીવનમાં લાભ લઈ શકે. તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીશું આવતા શનિવારે નવી જાણકારી અને તેના ઉપાયો સાથે. નમસ્કાર મિત્રો.